નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં જ રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે અને રક્ષાબંધનનો પર્વ એટલે બહેન છે એ એના ભાઈને રાખડી બાંધતી હોય છે. તો એવી જ રીતે આપણે નાનપણથી જોતા અને શીખતા આવીએ છીએ અને જાણતા આવીએ છીએ કે કુદરત એ પણ એક આપણા જીવનના એક ભાગ રૂપે આપણને ક્યાંક ને ક્યાંક આગળ લઈ જવામાં મદદરૂપ થતા હોય છે. તો આજનો યુથ વિદ્યાકુલ છે એ આજના દિવસે એટલે કે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કંઈક અલગ અને કંઈક એવું કરવા જઈ રહ્યું છે કે જેનાથી આપણે એ કુદરતનું મહત્વ સમજી શકીએ અને આપણા જે યુથ વિદ્યાકુલમાં જે બહેનો કામ કરી રહી છે એ બહેનો છે એ આપણા વૃક્ષોને કે જે આપણને ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં બહુ જ મોટો રોલ પ્લે કરે છે અને જીવનમાં ઘણું બધું એનું મહત્વ છે. તો એ મહત્વને સમજતા યુથ વિદ્યાકુલની બહેનો છે એ વૃક્ષોને રાખડી બાંધવા માટે કંઈક નવી પહેલ કરવા જઈ રહ્યા છે. તો ખાસ તમને પણ વિનંતી છે કે તમારી આસપાસમાં રહેલા વૃક્ષોને એક કાચા ધાગાથી ખાસ અહીંયા એવા મટીરિયલનો આપણે ઉપયોગ કરીશું કે જે વનસ્પતિને નુકસાન ન કરે, તો કાચા ધાગાથી આપણે રાખડીઓ બાંધી. વિદ્યાર્થીઓ, અમારી યુથ વિદ્યાકુલની ટીમ છે એ વૃક્ષોને રાખડી બાંધવા ધાગા રૂપે રાખડી બાંધવા જઈ રહી છે. જોઈએ ને તો સાહિલભાઈ, કેમ કહેવાય કે દરેક જીવમાં વસે છે શિવ અને છોડમાં રહેલ છે રણછોડ. તો આ રણછોડને આજે રાખડી બાંધવા માટે જઈ રહ્યા છીએ. તો આવી વિદ્યાકુલની દરેક બહેનોને શું કહેવાય કે એક નવી પહેલ, તમારા માટે કંઈક નવો એક સંદેશ કે પર્યાવરણનું મહત્વ શું છે. આમ જોઈએ છીએ આપણે ઘણી વખત પર્યાવરણ બચાવવાના ઘણા બધા સૂત્રોચ્ચાર કર્યા, પણ કેવી રીતે બચાવાય, કેવી રીતે એને જાળવણી કરવાની, આજના એક દિવસ પૂરતું નહીં પણ આખા વર્ષ દરમિયાન કેવી રીતે જાળવણી કરવાની છે, તો એક ભાઈ માની અને વૃક્ષને બચાવવા માટે જઈ રહ્યા છે. તો જોડાયેલા રહેજો, લોગને છેલ્લે સુધી જોઈજો કે કેવી રીતે દરેક બહેનો ઇનિશિયેટિવ લઈ રહ્યા છે. તો આજનો આ એક સરસ મજાનો ઇનિશિયેટિવ, સરસ મજાનો કાર્યક્રમ કહી શકાય કે વૃક્ષોને રાખડી બાંધી અમારા યુથ વિદ્યાકુલની બહેનોએ, અને આ તમે પણ કરી શકો. તમારી આસપાસમાં જ્યાં પણ તમે વૃક્ષ જુઓ છો તો ત્યાં એવા દોરાથી રાખડી બાંધજો કે જે વૃક્ષને નુકસાન ન કરે, અને વૃક્ષને નુકસાન કરે એવી કોઈ વસ્તુ હોય તો વૃક્ષથી થોડું દૂર કરી સાફ સફાઈ કરી અને એની જાળવણી કરશો એવી આશા અપેક્ષા. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.